મોરબી વાંકાના નેશનલ હાઇવે ઉપર ટોલનાકા નજીક ઓઇલ મિલમાં કામ કરતી યુવતીની સહકર્મી દ્વારા હત્યા પ્રકરણમાં પ્રેમ પ્રકરણનો નવો ફણગો ફૂટ્યો છે પોલીસે શંકામંત તરીકે ઝડપી લીધેલા આરોપીની પૂછપરછમાં મૃતક યુવતી પરણિત પ્રેમી સાથે ધરાળ સંબંધ રાખવા દબાણ કરતા પ્રેમીએ કાસળ કાઢી નાખ્યાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી છે જેમાં વાંકાનેર સિટી પોલીસે ઓઇલ મિલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધીરજ નામના શખ્સને પકડી રિમાન્ડની તજવીજ સાથે કોર્ટમાં રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આશ્ચર્યની વાત તો એ છે કે આરોપી ધીરજ પરિણિત હોય સંતાનમાં એક બે વર્ષની દીકરી અને પાંચ મહિનાનો પુત્ર છે જેની તબિયત નાજુક રહેતી હોય અવારનવાર હોસ્પિટલમાં બતાવા જતી વખતે આરોપીનું સઘળું કામ મૃતક યુવતી સંભાળી લેતી હતી જેમાં બનાવના દિવસે આરોપી પોતાના પુત્રને બતાવવા હોસ્પિટલ ગયેલ હોય કવિતાને મળવા ન આવતા બાબતે બંને વચ્ચે ફોનમાં ઝઘડો થયેલ બાદ આરોપીએ ત્રણ વાગે કારખાને આવી ગયેલ ત્યાં પણ બંને વચ્ચે પ્રેમ સંબંધના ખટરાગમાં સાંજે છ વાગ્યાના અરસામાં ઉગ્ર બોલાચાલી થતાં કુવાડી વડે માથાના ભાગે અને ગળામાં માર મારતા યુવતી રસોડામાં ઢળી પડી હતી જો કે આરોપી ધીરજે કવિતાની હત્યા કર્યા બાદ ત્યાં હાજર રહેલ અને બીજા લોકોને બોલાવી યુવતી પડી જતા મરણ થયાની સ્ટોરી ઊભી કરી હતી અને કવિતાને ઉપાડવા જતાં તેના કપડાં લોહીવાળા થઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું ઓગણીસ વર્ષીય યુવતીના હત્યા પ્રકરણમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવતા ચકચાર જાગી છે ત્યારે હાલ વાંકાનેર સિટી પોલીસે આરોપીની અટક કરી હત્યાર કબજે લઈ આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરેલ હોવાનું વાંકાનેર સિટી પીઆઈએમ વી ઝાલાએ જણાવ્યું છે જો કે આરોપી દ્વારા યુવતીનો ફોન પણ અન્ય કોઈ જગ્યાએ સંતાડી દીધેલ હોય ફોન પણ રિકવરી ફોનમાંથી વધુ પુરાવા એકઠા કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જાણ્યા વિના પ્રેમમાં અંધ બની જતા યુવક યુવતીઓ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન બની ગયો છે હત્યા જે મેં કરીને બરાબર કવિતા કરીને જે કવિતા કરીને જે છોટી છે એની હત્યા જે થઈ છે બરાબર એમાં છેલ્લા એ પાંચ છ મહિનાથી અમારા ટૂંકમાં એની સાથે સંબંધ હતો ટૂંકમાં લવ સંબંધ હતો બરાબર એ સમયે ટૂંકમાં મારે જે એ સમય દરમિયાન મારો સન છે બરાબર એનો બર્થ થયો છે બરાબર એ સમયે મારા કામના પ્રેશરમાં ટૂંકમાં ત્યાંનું ઓફિસનું અને મારા પોતાના જે કામકાજના જે પ્રેશરમાં એ મને પરેશાન કરતી હતી ફોન કરીને કીધું આવો બરાબર આવ અને છેલ્લો જે દિવસ હતો બરાબર જે તે દિવસે મેં એને એના મને ત્રીસથી ચાલીસ જેટલા કોલ આવેલા બરાબર એ કોલ આવ્યા છે બરાબર અને એ સમયે હું મારા સોનને ટૂંકમાં ફીરમાં છે હોસ્પિટલમાં એડમિટ હતો ટૂંકમાં ત્યાં હું કસરત માટે ગયો હતો અને ફૂલ ફ્રેશર કરતી બરાબર કહેતો એ આવતું એ આવું બરાબર હું ત્યાં પહોંચી નતો એક હું ટૂંકમાં ત્યારે જ્યારે ગયો બરાબર ત્યારે બી મારી સાથે જબરદસ્તી અહીંયા કરી અને મને કહેવાય મારી સાથે ટૂંકમાં તો સંબંધ રાખ બરાબર તો મેં કીધું કે એ ઘરમાં ખોટું ટૂંકમાં ખોટું છે બરાબર એટલા માટે મેં સંબંધ ના પડે અને મારી સાથે જબરદસ્તી કરી અને ટૂંકમાં મને મારવાની ટ્રાય કરી એમને બરાબર એ સમયે ટૂંકમાં એ મને ન મારી શકે બરાબર અને એ સમયે મારા હાથમાં કુહાડો આવતા બરાબર મેં કુહાડો પાછળના ભાગમાં આગળના ભાગમાં મારી ગયો મારી કઈ તારીખ સાત તારીખના રોજ સાંજના અમે હું પોલીસ સ્ટેશન બેઠો હતો એ દરમિયાન પોલીસ સ્ટેશન પીએસઓ શ્રી વીબી ચાલાને ફોન આવ્યો કે ઓઇલ મિલ અહીંયા કણે સૂર્ય ઓઇલ મિલમાં એક આવો બનાવ બનેલો છે એટલે મને પીએસઓએ જાણ કરી તેથી તાત્કાલિક હું મારા સ્ટાફ સાથે ત્યાં સૂર્ય ઓઇલ મિલે જઈ અને મેં જોયું તો ત્યાં એક ડેડ બોડી પડી લેતી લીડીની એટલે જોયું એટલે મને લાગ્યું કે આની હત્યા થઈ એવું લાગે છે એટલે મેં બધું જોયું તો કોઈ બહારનો વ્યક્તિ અંદર આવી શકે એવી સિચ્યુએશન હતી નહીં એટલે જેટલા એમના કર્મચારીઓ અને જે માણસો હતા એ બધાને મેં મારા રીતે બેસાડી દીધા ત્યાં અને ડેડ બોડીનો ઇન્ક્વેસ્ટ ભરાવી અને પીએમ કરવા માટે રાજકોટ મોકલી ત્યારબાદ અમને જે જે ઉપર શક હતા અને જે વેમ હતા એ લોકોને અમે પૂછપરછ કરતા હતા એ દરમિયાન ધીરેજ કુમાર કરીને છે આહિર સુત્રાપાડાના એમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે એમની ઉપર અમને વધુ શક હતો અને એ પોતે લોહી લુહાણ એમના કપડાં પણ લોહીવાળા હાલતમાં હતા એટલે શક હતું પણ એમની પૂછપરછ યુક્તિ પ્રયુક્તિઓથી કરતાં એમને પોતે ગુનો કબૂલ લીધેલ છે કે મારે ભાઈ કવિતાની સાથે આવા સંબંધ હતા આજથી સાત માસ પહેલાં મારે પ્રેમ સંબંધ થઈ ગયેલા અને એના અનુસંધાન મેં એની સાથે દુષ્કૃત્ય પણ બે કે ત્રણ વખત કરેલા હશે અને એ સિવાય હું કામ એને બધું બતાવતો હતો એને ગમતું નહિ કામનું પણ ભારણ એટલું જ હતું એટલે એમાં મારો દીકરો સાત તારીખે બીમાર હતો અને સારવાર કરવા માટે લઈ ગયેલો એ દરમિયાન એક એક દિવસમાં કુલ એવું પોતે આરોપી જણાવ્યો છે કે મને વીસથી પચીસ કોલ કરેલા મને અને પછી હું ત્રણ વાગે ત્યાં ગયો પછી મારી સાથે કીધું કામ તેમ પણ મેં કીધું કે અત્યારે આવું કાંઈ નથી એમ કરીને નીચે ગયો સાંજે વેબ્રિજ કાંટો કરવા માટે કે કેરસામાં આવું કંઈ પ્રશ્ન ના બને ત્યારબાદ એ ઉપર આવ્યા પછી એની સાથે પણ એ જે પ્રેમ સંબંધીનો ચાલુ હતો એને કૃત્ય કરતા એને લાગી આવ્યું કે મને બદનામ કરશે અને મારી વાઈફને મારું ઘર ભાંગી દેશે એટલે એને લાગી આવ્યું અને અહીંયા કુવાળો પીડ્યો હતો એને પોતાનો કુવાળો એના માથામાં અને ગળામાં ભાગે મારી અને મૃત્યુ નિપજાવેલ છે એવું જણાવે છે આરોપી અને હજી આગળની તપાસ ચાલુ છે રિમાન્ડ ની માગણી સાત દિવસની કરવાનો છું અને જે હત્યામાં કુવળો વાપરેલ છે એ પણ મને મળી આવેલ છે અને મેં રિકવર કરી લીધેલ છે હાલે